નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરીક્ષા લક્ષી પેપર સોલ્યુશન ધોરણ 4માં તો ગણિતનું પેપર છે તેના વિશે જોશું, જેમાં પ્રશ્ન નંબર 1 અ વિકલ્પોનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 1 બ, જેમાં તમારે અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે, જે આ પ્રમાણે છે. પછી છે પ્રશ્ન નંબર 2 અ, જેમાં તમારે બેમાંથી ને એક જ પ્રશ્ન કરવાનો છે. અહીંયા મેં તમને બે પ્રશ્નો આપેલા છે. બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 બ, માગ્યા મુજબ લખો, તેમાં પણ એક જ પ્રશ્ન કરવાનો છે. એમાં પણ મેં તમને બે પ્રશ્નો આપેલા છે. આ બીજો પ્રશ્ન છે, સોનુના ઘરવાળો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 અ, ગુણાકાર કરો. ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે તમારે કરવાનું છે. પછી છે પ્રશ્ન નંબર 3 બ, એમાં પણ તમારે કોષ્ટક આપેલું છે ઉપર, એના ઉપરથી ને તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા બીજો પ્રશ્ન છે, એમાં પણ કોષ્ટક આપેલું છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 ક, એમાં તમને ઘડિયાળો દોરેલી છે, એમાં એક ઘડિયાળથી બીજી ઘડિયાળ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે એ તમને અહીંયા લખીને બતાવેલું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 દ, મણકા ગોળી આપેલી છે, તેના ઉપરથી તમારે અંકમાં અને શબ્દમાં એના આંકડાઓ લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 અ, દાખલા ગણવાના છે કોઈ પણ 2. પ્રશ્ન નંબર 4 બ, એમાં પણ દાખલા ગણવાના છે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 ક, તેમાં તમારે કોઈ પણ એક જ પ્રશ્ન કરવાનો છે.
આપેલો પ્રશ્ન છે અને અહીંથી એનો બીજો વિકલ્પ, પછી આગળ ત્રીજો, એવી રીતના આપેલા છે ને અહીંયા આ છેલ્લો વિકલ્પ છે, બરાબર છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 અ છે, કોષ્ટક પૂર્ણ કરવાનું છે આવી રીતના. પાંચ બ જેમાં પણ બે પ્રશ્નો કરવાના છે, એક આવી રીતના આપેલો છે, ઝાડુ આપેલું છે એને તમારે ટૂંકું કરવાનું છે, અને પેન્સિલ આપેલી છે એ પણ તમારે સૂચના મુજબ કરવાનું છે. આ છે બીજો પ્રશ્ન, એને પણ સૂચના મુજબ જ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે આજે ધોરણ 4નું ગણિતનું પેપર સોલ્યુશન છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો તમે તમારી રીતે ઘરે તૈયારી કરી લેજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.